પ્રોટીન સ્વાધ્યાય 5 એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ તો અહીં આપણને કહેવામાં આવેલું છે કે સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં કન્વર્ટ કરો અને એના માટે આપણને આપેલું છે 1 + 7 iota / 2 iota² તો આ ટાઈપનું એક્ઝામ્પલ હોય ત્યારે આપણે શું કરતા હતા એટલે કે ધ્રુવીય સ્વરૂપની અંદર કન્વર્ટ કરવાનું હોય તો પહેલા આપણને આ ટાઈપના એક્ઝામ્પલ આપતા હતા z = x + iota y બરાબર એટલે કે પ્રમાણિત સ્વરૂપ આપેલું હતું સ્ટાન્ડર્ડ ફોર્મ તો આ સ્ટાન્ડર્ડ ફોર્મ આપેલું હોય તો એને આપણે કન્વર્ટ કરતા હતા z = r (cos θ + iota sin θ) એની અંદર કન્વર્ટ કરતા હતા તો એની અંદર રહેલો r શું છે તો r જે છે જે z લીધેલો હતો એનો માનાંક બરાબર અને એની અંદર રહેલો θ શું હતો તો θ કોણાંક હતો તો પ્રથમ આપણને જે કિંમત આપેલી છે 1 - 7 iota / 2 - iota એનો હોલ સ્ક્વેર તો એને આપણે શેમાં કન્વર્ટ કરવી પડશે તો z = x + iota y માં કન્વર્ટ કરવી પડશે બરાબર તો એની અંદર કન્વર્ટ કરવા માટે આપણે એક કામ કરીએ છીએ અને z નામ આપી દઈએ છીએ ધારો કે z = અને z લઈ લઈએ તો થશે 1 + 7 iota / ની અંદર લખાશે 2 - iota એનો હોલ સ્ક્વેર તો આને આપણે x + iota y માં કન્વર્ટ કરવી છે તો આપણે 2 - iota એના હોલ સ્ક્વેર ને ઓપન કરી નાખીએ તો અહીંયા શું વધશે 1 + 7 iota / ની અંદર લખાશે 4 - 4 iota + iota નો હોલ સ્ક્વેર તો z = લખાશે 1 + 7 iota / ની અંદર હવે આપણી પાસે આયોટા સ્ક્વેર ની વેલ્યુ પડેલી છે એ વેલ્યુ કેટલી છે -1 તો અહીંયા 4 - 1 એટલે કેટલા થશે 3 - 4 iota આ રીતનું લખી શકાશે તો z = આપણી વેલ્યુ કેટલી આવી 1 + 7 iota / 3 - 4 iota તો આપણે આને x + iota y માં કન્વર્ટ કરવાનું છે તો એના માટે શું લઈ લઈએ કરણી લઈ લઈએ તો અહીંયા માઇનસ આપેલું છે તો કોના વડે કરણી લેવી પડશે પ્લસ વડે તો 3 + 4 iota / 3 + 4 iota એટલે કે પ્લસ વડે ઉપર નીચે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ તો અહીંયા શું વધશે પ્લસ વડે મલ્ટીપ્લાય કરવામાં આવશે તો પ્રથમ 1 નો ગુણાકાર 3 સાથે થશે પછી 1 નો ગુણાકાર 4 iota સાથે થશે એ જ રીતે 7 iota નો ગુણાકાર 3 સાથે થશે 7 iota નો ગુણાકાર 4 iota સાથે થશે તો અહીંયા વધશે z = 1 × 3 એટલે કે અહીંયા 3 વધશે 1 × 4 iota એટલે કે અહીંયા વધશે 4 iota પ્લસ 7 × 3 એટલે કે 7 × 3 = 21 iota અને 7 × 4 = 28 iota નો સ્ક્વેર આ રીતનું લખી શકાશે એન્ડ અપોન ની અંદર વધશે અહીંયા આપણે આ રીતે થિંકિંગ કરી શકીએ કે a - b (a + b) એટલે અહીંયા થશે a² - b² એટલે 3² - 4 iota એનો હોલ સ્ક્વેર આ રીતનું લખી શકાશે તો z = શું થશે અહીંયા આપણને ખ્યાલ છે આયોટા સ્ક્વેર ની વેલ્યુ કેટલી થાય -1 અહીંયા શું થશે -28 થશે એન્ડ આપણે શું કરી નાખીએ વાસ્તવિક ભાગ ભેગા કરી નાખીએ તો 3 - 28 એટલે અહીંયા કેટલા લખાશે -25 એ જ રીતે કાલ્પનિક ભાગ ભેગા કરી નાખીએ તો 21 iota + 4 iota એટલે શું થશે 25 iota એ જ રીતે અપોન ની અંદર શું લખાશે 9 - 4 iota નો સ્ક્વેર એટલે કે 16 iota² આ રીતે લખી શકાશે તો આયોટા સ્ક્વેર ની વેલ્યુ કેટલી થાય -1 -- શું થશે પ્લસ થશે તો અહીંયા શું લખાશે 9 + 16 = 25 તો આપણે શું કરીએ 25 ને બંને ના છેદ સેપરેટ કરી નાખીએ એક વખત -25 ના અપોન માં આપીએ એક વખત +25 ના અપોન માં આપીએ તો અહીંયા શું લખાશે -1 + iota હવે આ જે ફોર્મ છે તે કયું ફોર્મ બની ગયું તો આ ફોર્મ બની ગયું z = x + iota ટાઈપનું ફોર્મ બની ગયું હવે આને આપણે કોમ્પ્લેક્સ નંબરમાં કન્વર્ટ કરવું પડશે તો આપણે જોઈ લઈએ x = કેટલા છે -1 એ કેવા થશે 0 કરતા નાના y = કેટલા થશે 1 સરખામણી કરવામાં આવે તો એ કેવા થશે 0 કરતા મોટા એનો મીનિંગ એવો થયો કે આપણને z = x + iota આપેલું છે એ કયા ચરણ ની અંદર આવશે તો એ આવશે બીજા ચરણ ની અંદર
बराबर ये कई रीते खबर पड़ से आपने तो एक्स ने वाई पर थी एक्स जीरो करता नाना होई और वाई जीरो करता मोटा होई तो एना पर थे ख्याल आवे के क्या चरण नी अंदर आवशे बीजा चरण नी अंदर आवशे तो बीजा चरण नी अंदर आपणे आपणो थीटा शुं थशे तो थीटा इज इक्वल टू लखाशे पाई माइनस अल्फा एन आपणो मोड शुं थशे तो मोड फाइन करवानो फॉर्मुला छे मोड झेड इज इक्वल टू आर इज इक्वल टू रूट नी अंदर लखाशे रियल पार्ट ऑफ झेड एनो होल स्क्वेर प्लस इमेजनरी पार्ट ऑफ झेड एनो होल स्क्वेर आ रीत लखी सकाशे तो रियल पार्ट ऑफ झेड शुं थशे एटले के वास्तविक भाग नो वर्ग तो वास्तविक भाग केटलो छे आपणी पासे माइनस वन तो माइनस वन एनो होल स्क्वेर प्लस इमेजनरी पार्ट ऑफ झेड एटले केटला लखाशे वन तो वन नो होल स्क्वेर तो मोड झेड इज इक्वल टू केटला थशे रूट मोड झेड इज इक्वल टू आर इज इक्वल टू रूट टू आ रीतनु लखी सकाशे हवे थीटा इज इक्वल टू पाई माइनस आल्फा एटले के आल्फा नी किंमत शोधीए तो ये कई रीते शोधाशे तो आपणे टेन आल्फा आपणी पासे फॉर्मुला पड़ेलू छे टेन आल्फा इज इक्वल टू मोड नी अंदर लखाशे इमेजनरी पार्ट ऑफ झेड एंड अपॉन नी अंदर लखाशे रियल पार्ट ऑफ झेड तो इमेजनरी पार्ट ऑफ झेड केटलो थशे तो इमेजनरी पार्ट ऑफ झेड वाई वन कही सकाशे एंड रियल पार्ट ऑफ झेड केटलो कही सकाशे माइनस वन तो टेन आल्फा इज इक्वल टू केटला लखाशे वन अपॉन माइनस वन तो आपणी आल्फा नी किंमत केटली थशे तो टेन आल्फा इज इक्वल टू थयु वन तो आल्फा इज इक्वल टू केटला हशे तो आल्फा इज इक्वल टू पाई बाय फोर होय तो ज ते टेन आल्फा इज इक्वल टू केटला थाय वन थाय तो एनी किंमत कई जग्याए मूकी दईए थीटा इज इक्वल टू पाई माइनस आल्फा नी अंदर मूकी दईए तो अहींया आल्फा इज इक्वल टू पाई बाय फोर मूकीए तो आपणो थीटा केटलो थशे तो फोर पाई माइनस पाई एटले थ्री पाई बाय फोर आ रीतनुं लखी शकाशे हवे આપણે શું કરી દઈએ તો ધ્રુવીય સ્વરૂપ ની અંદર કન્વર્ટ કરવાનું હતું એટલે કે z is equal to r bracket માં cos theta plus iota sin theta તો theta અને r ની કિંમત મૂકી દઈએ એટલે કે ધ્રુવીય સ્વરૂપ ની અંદર કન્વર્ટ થઈ જશે તો r is equal to કેટલા લખાશે root 2 and cos theta is equal to લખાશે 3 pi by 4 plus iota sin 3 pi by 4 તો આ શું થશે આપણો જવાબ થશે એક્ઝામ્પલ નંબર 5 એમાં બે નંબરનું એક્ઝામ્પલ અહીંયા પણ આપણને કહેલું છે કે ધ્રુવીય સ્વરૂપની અંદર કન્વર્ટ કરો બરાબર તો આ એક્ઝામ્પલને પણ આપણે શેમાં કન્વર્ટ કરવો પડશે z is equal to x plus iota y ની અંદર કન્વર્ટ કરવો પડશે તો એની અંદર કન્વર્ટ કરવા માટે અહીંયા શું લેવી પડશે આપણે કરણી લેવી પડશે तो करणी आपणे प्लस वडे लईए अहींया माइनस आपेलू छे तो वन प्लस टू आयोटा वडे ऊपर नीचे मल्टीप्लाय करी नाखीए तो ऊपर शुं वधशे तो ऊपर बनेनो गुणाकार थशे तो वन नो गुणाकार वन साथे थशे वन नो गुणाकार टू आयोटा साथे थशे तो प्रथम वन नो गुणाकार वन साथे थशे तो वन वधशे पछी टू आयोटा साथे थशे तो टू आयोटा थशे प्लस थ्री आयोटा नो गुणाकार कोनी साथे थशे वन साथ है तो अहीं थ्री आयोटा लखाशे प्लस थ्री आयोटा नो गुणाकार कोनी साथे थशे टू आयोटा तो अहीं लखाशे सिक्स आयोटा स्क्वेर एंड अपन नी अंदर शुं लखाशे तो अहीं थशे ए माइनस बी एंड ए प्लस बी एटले ए स्क्वेर माइनस बी स्क्वेर आ रीतनु लखी सकीए तो अहीं ए स्क्वेर एटले वन नो स्क्वेर माइनस टू आयोटा एनो होल स्क्वेर હવે સિક્સ આયોટા સ્ક્વેર એટલે શું લખી શકાશે આયોટા સ્ક્વેર ની કિંમત કેટલી થાય માઇનસ વન એટલે કે સિક્સ કેવા થશે માઇનસ સિક્સ થશે તો વન માઇનસ સિક્સ એટલે કેટલો જવાબ આવશે આપણો માઇનસ ફાઈવ પ્લસ ટુ આયોટા પ્લસ થ્રી આયોટા એટલે કેટલા લખી શકાશે ફાઈવ આયોટા ટેન અપોન ની અંદર કેટલા આપેલા છે આપણને વન વન માઇનસ ટુ નો સ્ક્વેર કેટલા થશે ફોર એન્ડ આયોટા સ્ક્વેર એટલે કેટલા થશે માઇનસ વન માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ વન પ્લસ ફોર તો અહીંયા કેટલા વધશે ફાઈવ હવે શું કરી દઈએ આપણે છેદ સેપરેટ કરી દઈએ તો છેદ સેપરેટ કરીશું તો અહીંયા શું વધશે માઇનસ વન પ્લસ આયોટા આ રીતનું વધશે તો આને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે
ध्रुवीय स्वरूप में कन्वर्ट करवानो छे। हवे ध्रुवीय स्वरूप में कन्वर्ट करवा माटे कन्वर्ट करू एटले के आपणो मीनिंग शुं थशे, आपणे कन्वर्ट करू एटले के z r ब्रेकेट मां cos थीटा प्लस आयोटा sin थीटा नी अंदर कन्वर्ट करू। तो शुं करीए आपणे, आने आपणे z x प्लस आयोटा y साथे सरखाई दईए तो x केटला छे माइनस वन, ए जीरो करता नाना छे, y इज इक्वल टू केटला थशे वन, ए जीरो करता मोटा छे, तो आ कया चरण नी अंदर आवशे, बीजा चरण मां छे एवुं कही शकाशे। तो बीजा चरण नी अंदर हशे तो आपणे थीटा केटलो लखी शकाशे, पाई माइनस आल्फा, एंड मोड नी किंमत पण जरूरियात पड़शे आर, तो ए शुं थशे तो मोड झेड इज इक्वल टू आर इज इक्वल टू लखी शकाशे रूट नी अंदर रियल पार्ट ऑफ झेड एनो होल स्क्वेर प्लस इमेजनरी पार्ट ऑफ झेड एनो होल स्क्वेर। आ रीतनु लखी शकाशे। तो रियल पार्ट ऑफ झेड एटले शुं थशे, तो अहींया रियल पार्ट आपणी पासे पड़ेलो छे वन, एटले के वन नो स्क्वेर प्लस वन नो स्क्वेर, एटले के अहींया लखाशे रूट टू। तो आर इज इक्वल टू केटला थशे, रूट टू थशे। હવે આપણે શું શોધીએ, આલ્ફા શોધીએ, આલ્ફા શોધવા માટેનું ફોર્મ્યુલા આપણી પાસે કયું પડેલું હતું, ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ અપોન રિયલ પાર્ટ ઓફ ઝેડ, આ ફોર્મ્યુલા પડેલું હતું। તો ઇમેજનરી પાર્ટની કિંમત કેટલી પડેલી છે આપણી પાસે, વન, એન્ડ રિયલ પાર્ટની કિંમત કેટલી પડેલી છે, માઇનસ વન, તો ટેન આલ્ફા, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, તો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે વન લખી શકીએ। આલ્ફાની કિંમત કેટલી હશે, ફાઈવ બાય ફોર હશે, ત્યારે આપણે વન કહી શકીએ। તો એ આલ્ફાની કિંમત વન થીટાની અંદર મૂકી દઈએ તો આપણો જવાબ કેટલો આવશે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઈવ માઇનસ આલ્ફા, એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખાશે ફાઈવ બાય ફોર, તો અહીંયા થશે થ્રી ફાઈવ બાય ફોર। હવે આપણી પાસે આરની કિંમત પણ આવી ગઈ છે અને થીટાની કિંમત પણ આવી ગઈ છે, બંનેની કિંમત કઈ જગ્યાએ મૂકી દઈએ, ઝેડ ની અંદર મૂકી દઈએ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર બ્રેકેટમાં કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા, તો અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે, રૂટ ટુ, એન્ડ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ લખાશે થ્રી પાઈ બાય ફોર પ્લસ આયોટા સાઇન થ્રી પાઈ બાય ફોર, તો આ શું થશે આપણો જવાબ થશે। એક્ઝામ્પલ નંબર છ તરફ જઈએ તો અહીંયા આપણને કહેલું છે કે સમીકરણને ઉકેલો, સમીકરણને ઉકેલો એટલે કે આપણે એક્સની કિંમત શોધવાની છે। તો અહીંયા જે આપણને ફોર્મ આપેલું છે તે કયા ટાઈપનું ફોર્મ છે, એ ફોર્મ છે એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો। તો આ ટાઈપનું ફોર્મ હોય ત્યારે એક્સની કિંમત કઈ રીતે શોધતા હતા, તો આપણી પાસે ફોર્મ્યુલા પડેલું જ હતું, x is equal to minus b plus or minus root ની અંદર b square minus 4ac upon 2a, આની મદદથી શોધતા હતા। આપણે શું કરી દઈએ, પહેલા આપણને જે સમીકરણ આપેલું છે એ સમીકરણને x square plus bx plus c is equal to 0 સાથે શું કરી નાખીએ, આપણે સરખાઈ દઈએ, તો સાથે સરખાવતા તો શું થશે, a is equal to કેટલા લખી શકાશે 3, b is equal to કેટલા લખી શકાશે minus 4, and c is equal to કેટલા લખી શકાશે 20 by 3। હવે આપણે પ્રથમ એ ચેક કરી લઈએ કે આ સંગત સંખ્યાનો એક્ઝામ્પલ છે કે નહીં, એના માટે d is equal to b square minus 4ac ચેક કરીશું, b 0 કરતા નાનો થાય છે કે નહીં, તો b કેટલો થશે, minus 4 એનો હોલ સ્ક્વેર minus 4 એની કિંમત કેટલી મૂકી દઈએ 3, અહીંયા શું લખાશે 3, એન્ડ સી ની કિંમત કેટલી લખાશે 20 બાય 3, અહીંયા 3 અને 3 કટ થશે, તો માઇનસ 4 નો સ્ક્વેર કેટલો થશે 16, એન્ડ 24 જા કેટલા લખાશે 80 લખાશે ઇઝ ઇક્વલ ટુ 64, એટલે કે અહીંયા ડી કેવો થયો 0 કરતા નાનો થયો, એટલે કે આ એક્ઝામ્પલ સેમાં હશે સંકલ સંખ્યાની અંદર છે એવું કહી શકાય। હવે શું કરીએ આપણે, x ની કિંમત શોધવાની છે, તો x ની કિંમત શોધવા માટે
एक्स इज इक्वल टू अपने पास फॉर्मुला पड़ेलू छे माइनस बी प्लस और माइनस रूट नी अंदर बी स्क्वेर माइनस फोर ए सी अपॉन टू इंटू ए। तो बधाने अंदर आ किंमत मूकी दईए एक्स इज इक्वल टू माइनस बी नी किंमत केटली छे माइनस फोर प्लस और माइनस रूट नी अंदर बी नी किंमत मूकी दईए तो माइनस फोर एनो होल स्क्वेर माइनस फोर एनी किंमत थ्री एंड सी नी किंमत ट्वेंटी बाय थ्री अपॉन नी अंदर केटला लखाशे टू इंटू ए एटले केटला लखाशे थ्री। હવે આની કિંમત તો આપણી પાસે પડેલી જ છે કેટલી છે માઇનસ સિક્સટી ફોર એટલે કે અહીંયા થશે પ્લસ ફોર એન્ડ પ્લસ ઓર માઇનસ રૂટની અંદર માઇનસ સિક્સટી ફોર અપોનની અંદર સિક્સ લખાશે। હવે માઇનસ સિક્સટી ફોરનો જવાબ શું આવશે તો એને આપણે આ રીતે લખી શકીએ સિક્સટી ફોર ઇન્ટુ માઇનસ વન તો સિક્સટી ફોરનું રૂટ શું થશે એટ અને આને આપણે શું નામ આપેલું હતું આયોટા। અહીંયા આપણે લખી શકીશું ફોર પ્લસ ઓર માઇનસ એટ આયોટા બાય સિક્સ। હવે સિક્સ ને શું કરીએ આપણે સેપરેટ આપી દઈએ એક વખત ફોર ના અપોનમાં આપી દઈએ અને એક વખત એટ આયોટા ના અપોનમાં આપી દઈએ તો અહીંયા ટુ ટુ એન્ડ ટુ થ્રી ઝા કટ થશે અહીંયા ફોર ટુ ઝા એન્ડ થ્રી ટુ ઝા એટલે કે અહીંયા વધશે ટુ બાય થ્રી પ્લસ ફોર બાય થ્રી આયોટા આ શું થશે આપણો જવાબ થશે। હવે એક્ઝામ્પલ નંબર અહીંયા માઇનસ માઇનસ પણ આવશે। હવે એક્ઝામ્પલ નંબર સાત તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર સાતમાં આપણને આપેલું છે કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આને પણ આપણને ઉકેલવાનું કહેલું છે એટલે કે એક્સ ની કિંમત શોધવાની છે તો શું કહીશું આપણે તો આને કહી નાખીએ કમ્પેર એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો સાથે સરખાવતા એનાથી શું થશે આપણને એ બી અને સી ની કિંમત મળી જશે તો એ ની કિંમત કેટલી હશે વન હશે બી ની કિંમત કેટલી હશે માઇનસ ટુ હશે અને સી ની કિંમત કેટલી હશે થ્રી બાય ટુ હશે। પછી વિવેચક શોધી નાખીએ ટી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ ફોર એ સી તો એ શું થશે માઇનસ ટુ નો હોલ સ્ક્વેર માઇનસ ફોર એ ઇઝ ઇક્વલ ટુ વન સી ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ટુ તો અહીંયા ટુ ટુ કટ થશે માઇનસ ટુ નો સ્ક્વેર ફોર એન્ડ થ્રી ટુ સિક્સ એટલે અહીંયા કેટલો આપણો આન્સર આવશે માઇનસ ટુ તો એવું કહી શકાશે કે ડી ઝીરો કરતા નાનો છે એટલે કે આપણો જવાબ શેમાં આવશે સંકર સંખ્યાની અંદર આવશે એવું કહી શકાય। હવે શું કરી દઈએ આપણે x ની કિંમત શોધવા માટેનું ફોર્મ્યુલા કયું છે તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a બરાબર તો આ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ તો અહીંયા માઇનસ b તો માઇનસ b ની કિંમત કેટલી થશે માઇનસ 2 પ્લસ ઓર માઇનસ રૂટ d રૂટ d ની કિંમત કેટલી મળેલી છે આપણને માઇનસ 2 અહીંયા માઇનસ ટુ મૂકી દઈએ અપોન ની અંદર ટુ ઇન્ટુ એ એટલે કેટલા લખાશે વન માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ એન્ડ પ્લસ ઓર માઇનસ રૂટ માઇનસ ટુ અપોન ટુ। હવે આને આપણે રૂટ ની અંદર માઇનસ ટુ આપેલા છે તો આને આ રીતે લખી શકીએ રૂટ ટુ ઇન્ટુ રૂટ ની અંદર માઇનસ વન તો માઇનસ વન ને શું નામ આપી દઈએ આપણે આયોટા ઇન્ટુ રૂટ ટુ અહીંયા શું લખાશે ટુ પ્લસ ઓર માઇનસ રૂટ ટુ આયોટા એન્ડ અપોન ની અંદર લખેલા છે ટુ હવે આપણે છેદ સેપરેટ કરી દઈએ એક વખત ટુ ના અપોન માપી દઈએ એક વખત રૂટ ટુ ના અપોન માપી દઈએ અહીંયા લખાશે ટુ ટુ કટ થશે એટલે કે વન એન્ડ અહીંયા રૂટ ટુ બાય ટુ થશે રૂટ ટુ બાય ટુ થશે તો અહીંયા રૂટ ટુ અને રૂટ ટુ કટ થશે તો છેદમાં કેટલા લખાશે વન બાય રૂટ ટુ આયોટા બરાબર તો આ શું થશે આપણો જવાબ થશે। હવે એક્ઝામ્પલ નંબર આઠ તમને જાતે પ્રેક્ટિસ માટે આપી રહ્યો છું સેમ એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર સિક્સ અને સેવન ટાઈપનો છે એક્ઝામ્પલને ઉકેલવાનો જ છે અહીંયા આપણને આપેલું છે ટ્વેન્ટી સેવન એક્સ સ્ક્વેર માઇનસ ટેન એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો
एज इट इज मेथड लागसे एक्स इज इक्वल टू माइनस बी प्लस और माइनस रूट नी अंदर बी स्क्वेर माइनस फोर ए सी अपॉन टू ए वालो फॉर्मुला लागसे बराबर अपनो डी जीरो करता नानो आवशे अने आपणे कोनी साथे कम्पेर करवो पड़शे आने एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू जीरो साथे कम्पेर करीने एक्जाम्पल करवो पड़शे बराबर एक्जाम्पल नंबर नौ तरफ जाइए आ एक्जाम्पल पण अगाउना एक्जाम्पल जे जोई चुकेला छे ते सेम टाइप नो एक्जाम्पल छे बराबर उकेलवानो छे एक्स ने किंमत शोधवानी छे तो शू करीशु उकेलवा माटे आने कोनी साथे सरखाई दईए तो आ जे समीकरण आपेलू छे ते समीकरण ने एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी इज इक्वल टू जीरो साथे सरखावता बराबर एनी साथे सरखावामां आवशे तो a is equal to कितना लखा से a is equal to लखा से 21 b is equal to लखा से minus 28 and c is equal to लखा से 10 बराबर हवे शू शोधी नाखीशु d d is equal to लखा से b square minus 4ac एनो फॉर्मूला छे तो b b ની કિંમત કેટલી છે minus 28 એનો होल स्क्वायर minus 4 a is equal to 21 and c is equal to 10 આપણો જવાબ આવશે માઇનસ 56 માઇનસ 56 આવ્યો એટલે કે એ શું થશે ઝીરો કરતા નાનો થશે એટલે કે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાની અંદર આપણો જવાબ આવશે બરાબર કઈ રીતે ફાઇન્ડ કરીએ આપણો ફોર્મ્યુલા છે x = - b + or માઇનસ રૂટ ની અંદર b² - 4ac / ની અંદર કેટલા લખાશે 2a બધાની જ કિંમત મૂકી દઈએ તો અહીંયા મૂકી દઈએ - 28 b ની જગ્યાએ મૂકી દઈએ - 28 + or માઇનસ રૂટ b² - 4ac ની વેલ્યુ અહીંયા શોધેલી જ હતી બરાબર તો અહીંયા કેટલા લખાશે 56/2a તો એ તરીકે કેટલા લખાશે 21 માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ તો અહીંયા લખાશે 14 પ્લસ ઓર માઇનસ રૂટ ની અંદર માઇનસ 56 આપેલા છે તો એને આ રીતે લખી શકીએ 14 ઇન્ટુ 4 એટલે કેટલા થશે 56 લખી શકાય બરાબર તો આને આપણે આ રીતે લખીએ છીએ રૂટ ની અંદર 14 ઇન્ટુ 4 ઇન્ટુ માઇનસ 1 બરાબર તો આને આપણે સેપરેટલી આપી દઈએ રૂટ 14 4 નું વર્ગમૂળ શું થશે 2 એન્ડ માઇનસ 1 નું રૂટ શું થશે તો એને આપણે આયોટા નામ આપી દઈએ તો અહીંયા લખાશે 2 રૂટ 14 ઇન્ટુ આયોટા બાય લખાશે 2 ઇન્ટુ 21 ઉપર અંશમાંથી 2 કોમન નીકળશે છેદમાંથી 2 કોમન નીકળશે એટલે કે અહીંયા વધશે સોરી અહીંયા 28 છે બરાબર તો અંશમાંથી 2 કોમન નીકળશે તો અહીંયા વધશે 14 પ્લસ ઓર માઇનસ અહીંયા વધશે રૂટ 14 આયોટા બાય વધશે 21 બરાબર હવે શું કરીએ 21 ને સેપરેટ આપી દઈએ એક વખત 21 14 ના અપોન માં આપી દઈએ અને એક વખત રૂટ 14 ના અપોન માં આપી દઈએ તો અહીંયા વધશે 14 અપોન 21 પ્લસ ઓર માઇનસ રૂટ 14 અપોન 21 આયોટા આ રીતે લખી શકાશે અહીંયા 7 ટુઝા એટલે કે 7 2 14 અને 7 3 21 આ રીતે કટ થઈ શકે એમ છે અહીંયા વધશે 2/3 પ્લસ ઓર માઇનસ રૂટ 14 અપોન 21 આયોટા તો આ શું થશે આપણો જવાબ થશે એક્ઝામ્પલ નંબર 10 તરફ જઈએ છીએ તો અહીંયા આપણને આપેલું છે z1 = 2 આયોટા z2 = આપણને આપેલું છે 1 + આયોટા તો આપણને કિંમત શોધવાની કહેલી છે z1 + z2 + 1 અપોન z1 - z2 + 1 નો માનાંક શોધવાનું છે અહીંયા જે સાઇન કરેલી છે તે મોડ છે બરાબર તો પ્રથમ આપણે કઈ કિંમત શોધવી પડશે અંદરની કિંમત શોધવી પડશે અને અંદરની કિંમત શોધ્યા પછી એને આપણે મોડ એપ્લાય કરી શકીશું બરાબર અહીંયા લખી નાખીએ મોડ ની અંદર આપણને આપેલું છે z1 + z2 + 1 અપોન ની અંદર આપણને આપેલું છે z1 - z2 + 1 તો પહેલા અંદર જેટલી z1 અને z2 ની કિંમત મૂકી દઈએ તો અહીંયા z1 ની કિંમત આપેલી છે 2 - આયોટા એન્ડ z2 ની કિંમત આપેલી છે 1 + આયોટા + 1 એન્ડ એઝ રીતે z1 - z2 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો અહીંયા z1 ની કિંમત મૂકીશું 2 - આયોટા એન્ડ z2 ની કિંમત મૂકીશું તો બહાર માઇનસ છે તો 1 + આયોટા બ્રેકેટ ઓપન થઈ જશે તો આ કિંમત કેવી થઈ જશે માઇનસ થશે
તો અહીંયા શું લખાશે 2 માઈનસ આયોટા માઈનસ 1 માઈનસ આયોટા પ્લસ 1 આ રીતનું લખાશે તો એ અહીંયા મૂકી દઈએ તો 2 માઈનસ આયોટા માઈનસ 1 માઈનસ આયોટા એન્ડ પ્લસ 1 અહીંયા માઈનસ 1 એન્ડ પ્લસ 1 કેન્સલ થશે અહીંયા આયોટા એન્ડ આયોટા કેન્સલ થશે તો અંશની અંદર વધશે 2 3 એન્ડ 4 બરાબર એન્ડ છેદની અંદર વધશે 2 માઈનસ 2 આયોટા આ રીતે લખી શકાશે તો હવે અહીંયા કેટલા આપેલા છે 4 તો અહીંયાથી 2 કોમન કાઢીએ તો અહીંયા વધશે 2 બ્રેકેટની અંદર 1 માઈનસ આયોટા હવે અહીંયા 2 અને 2 કટ થશે તો અહીંયા વધશે 2 અપોન 1 માઈનસ આયોટા હવે આ જે સ્ટેપ આપેલું છે તેને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ મોડ શોધવાનું કહેલું છે પહેલા તો આપણે એ રીતે જોયેલું હતું કે z1 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b આપેલો હોય અને એનો મોડ શોધવાનો કહેલો હોય તો કઈ રીતે શોધતા હતા તો મોડની અંદર z1 ઇઝ ઇક્વલ ટુ એનો રીઅલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર એટલે કે રીઅલ પાર્ટનો સ્ક્વેર એટલે શું લખાશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ રીતે લખી શકાય તો આ જે ફોર્મ આપેલું છે તો કા એને આપણે આ ફોર્મની અંદર કન્વર્ટ કરવું પડે બરાબર અને બીજી મેથડ એ હતી આપણી કે આપણને એક ગુણધર્મ જોયેલો હતો અને ગુણધર્મ આ રીતનો હતો કે આપણને આ રીતનું આપેલું હોય મોડની અંદર z1 બાય z2 એટલે કે ડિવાઇડ ની અંદર આખાને મોડની અંદર z1 બાય z2 આપેલું હોય તો પર્સનલી z1 અને પર્સનલી z2 ને આપણે આપી શકીએ એટલે કે આનો જે જવાબ થાય તે આનો જવાબ થશે બરાબર તો બંનેમાંથી કોઈ પણ મેથડ જોઈ શકીએ આપણે આ મેથડ ને જોઈએ છીએ આ મેથડ તમે જાતે ટ્રાય કરી શકો એની અંદર કરવા માટે શું કરવું પડશે તો z1 ને તમારે a પ્લસ આયોટા b ફોર્મની અંદર કન્વર્ટ કરવું પડશે અને એના માટે શું કરવું પડશે તમારે કર્ણી લેવી પડશે અને કર્ણી શેના વડે લેશો 1 પ્લસ આયોટા વડે ઉપર નીચે તમારે મલ્ટીપ્લાય અંદર કરવું પડશે બરાબર અહીં આપણે ડાયરેક્ટ કરીએ છીએ બંનેને સેપરેટ આપી દઈએ તો બંનેને સેપરેટ આપવામાં આવશે એક વખત 2 ને મળશે એક વખત 1 માઈનસ આયોટા ને મળશે બરાબર તો 2 નો મોડ કેટલો થાય 2 જ થાય અને આનો મોડ શું થશે તો રીઅલ પાર્ટનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર તો રીઅલ પાર્ટ કેટલો આપણને આપેલો છે 1 એન્ડ ઇમેજનરી પાર્ટ કેટલો આપણને આપેલો છે માઇનસ 1 એનો હોલ સ્ક્વેર તો અહીંયા લખાશે 2 અપોન રૂટ 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર એટલે કેટલા થશે રૂટ 2 થશે અહીંયા રૂટ 2 અને રૂટ 2 કટ થશે એટલે આપણો જવાબ કેટલો આવશે રૂટ 2 એ શું થશે આપણો જવાબ થશે